बोलो सदगुरु देव की जय। ચોમાસાની આવી ઋતુ હોય ને સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો હોય, પણ વાદળને લઈને સૂર્ય દેખાય નહીં। જો વાદળ ખસી જાય તો સૂર્યનારાયણનું દર્શન થાય, એમ આપણો જ્યાંથી જન્મ થયો ત્યાંથી આપણા ઘટમાં ત્રણ લોકના નાથ કરતા કુદરત સદગુરુ પરમાત્માએ આવીને આત્મ સ્વરૂપે વાસો કર્યો છે, અને એટલે જ આપણી દેહ દુનિયા પ્રકાશી રહી છે। પણ કાંઈક વાદળ આડા હોય એવું લાગે, આપમાં હોવા છતાં ઓળખાતો નથી, એ આડું માયાનું આવરણ છે। એ માયાનું આવરણ તમે કદાચ ઘર મૂકીને હાલી નીકળો તોય માયાનું આવરણ છૂટે એવું નથી। યોગી સુખદેવજીને યુવાવસ્થાની અંદર વૈરાગ્ય થયો અને એવું સમજાણું કે જગત મિથ્યા અને બ્રહ્મ સત છે। ઘર મૂકીને મંડ્યા ભાગવા, એટલે એના પિતા વ્યાસે કીધું, બેટા ભાગ્યમાં ને ભાગ્ય માયા તજાય એવું નથી, કે ના મને હવે ખબર પડી ગઈ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે, હવે હું જગતમાં નહીં રહું। કે પણ જ્યાં જ્યાં ત્યાં જગત ભેળું છે, જો આપણે સ્ત્રીને માયા કહેતા હોઈ તો અનેક સતી નારીઓ જગતની અંદર થયા છે ને, જેના મારે ને તમારે પગ હોત પૂજવા પડે બાપુ, કે નહીં? એવા અનેક સતી નારીઓ થયા છે, જો એને આપણે માયા કહેતા હોય તો એને તો અનુભવી સંતોએ એક રત્નની ખાણી કીધી છે। માતાને પેટ એવા મહાપુરુષનો જન્મ થાય એ રત્નની ખાણ જ કહેવાય ને। જો દીકરાને માયા માનતા હોય તો આપણે કોકના દીકરા તો છે કે નહીં? પછી ધન મિલ ધન માલ મિલકત એને જો આપણે માયા માનતા હોય તો એ બધું જડ છે અને તમે ચેતન છો। જડ કોઈ દી ચેતનને બાંધે નહીં, તો માયાનું એવું શું આવરણ છે કે કોઈ માયા નામની સ્ત્રી છે કે એવું નથી? તો માયા શું છે? સોટમ સંત થયા એણે એક અનુભવ વાણીમાં ગાયું કે અનેક રૂપ મનમાં થાય એને જાણવી માયા,
मनो प्रकाशक मन थी अड़गो आने जाने नर डाया। कारण वगरना अनेक प्रकार ना मन में संकल्प विकल्प ना घाट थाय आवरण ना वादळ छे। आ बधाय आवरण ना वादळ छे। पछी जे जे तमे पदार्थ जोवो ने जे पदार्थनी अंदर तमने मोह बंधाय ए मायानु आवरण छे। ज्या मारू करीने मायनू मन थी अने ज्या मोह थियो ए मायानू आवरण छे। सहजानंद स्वामी ने कोई हरिभक्तए पूछ्यु कि महाराज मायानू रूप केवु होय, के तमे भगवत भजन क्वा बेसो अने कारण वगरना जे मन नी अंदर अनेक प्रकारना जे घाटो थाय एने मायानु रूप समझवु। तो हवे आ जे मनमा मायानु आवरण छे, तुलसीदासे पण रामायणमां कीधुं के मैं अरु मोर तोर तई माया जीव बस कर जीव निकाया, हूँ अने मारू तू अने तारू आ माया छे। अमने दुख क्या थाय, ज्या मारू मैनू होय न्याज थाय ने, मारू नथी न्या दुख थाय छे आपने। फलाणा देश में फलाणो रोग आयो ने आटला माणसों मरी गया, तो तमने काई चिंता बहु ना बहु थई एम तो करो खाली कदास, पण तमने नींदर न आवे ने खावू न भावे ने एवू काई खरू, केम एना मृत्यु नथी थया पण मारू नथी ने। पण नजीकना कोक एवा समाचार आव्या होय तो थाय ने दुख, क्या दुख थियो, ज्या मारू मायनू न्या। अने ऊंडाण मां विचारो तो मारू एक मारो नाथ ज छे, बीजो अमारू कई छे ज नहीं। आपड़ू होय ने तो ई एक ज छे, ई सिवाय तमे मारू मानेलू जो मृत्युनी संध्याए कोई तमने हथवारो करावे ने भेळो हालतू होय तो क्यों। जेने आपणे मारू मायनू छे ई सेली संध्याए आपणी आरे हथवारो करवा हाले एवू खरू, के वांधो नहीं घरना कोई नो आवे तो काई नहीं पण घरवाळी तो हालशे ज एवू खरू। ए એ તો જેની ટિકિટ આવે જેને વિઝા આવે એને જ જવાનું, જેના વિઝા પાસ થાય ને એને જ જવાનું, કોઈના વેલા પાસ થાય કોઈના મોડા, પણ જેના વિઝા પાસ થાય એને જવાનું। વિઝા એટલે વયું જવાનું, એક દી વયું જવાનું। તો મનથી મિથ્યા મારું માયનું છે એ હાચા મારાને ઓળખવા નથી દેતું આ માયાનું આવરણ। મનથી જે મિથ્યા મારું માયનું છે એ મિથ્યા મારું, હાચું મારું જે ત્રણ લોકનો નાથ આપણા ઘટમાં બેઠો એને ઓળખવા નથી દેતો આ માયાનું આવરણ છે। હવે આ શેનાથી છૂટશે? ભાઈ અમે સૂર્યના ઉપાસક છીએ અને 15 દિવસથી આ સૂર્યનારાયણ દેખાતા જ નથી ને વાદળા આકાશમાંથી હટતા નથી, તો સરકારને ફરિયાદ કરી કે 15 દિવસથી અમને અમારી દર્શનની મૂર્તિ સૂર્યનારાયણના દર્શન નથી થયા,
तो गमे एम करीने वादळने खसेड़ो, सरकार वादळने खसेड़ी दी, एनी कीधे खसे, क्यारे खसे, ये कुदरतना घरनो ज्यारे एवो पवन उपड़े त्यारे आखा आकाशनी अंदर थयेला वादळा होय, ई सावरणो फेरवेन वाळी नाखे एम आकाशने क्लियर कर दिए, आकाशने क्लियर कर दिए, पछी एक वादळू तमने गोयतू न जड़े। आकाशमां थयेला वादळा कुदरतना घरनो ज्यारे एवो पवन फूकाय त्यारे वादळ संकेलाई जाय, एम आपड़ा घटनी अंदर मिथ्या मनना भ्रमणाना जे वादळ थया छे, ई वादळ आ पवन उपड़े तो वादळ मटे, ना पवन समे तो वादळ मटे। पवन सम्मो एटले प्राण नियममां आवो, प्राण नियममां आवे एटले भ्रमणाना वादळा मटी जाय। પ્રાણને નિયમમાં લ્યાવવાને માટે સાધના એ સમજણ સદગુરુ સંતના ચરણમાં છે। એટલે સંતોએ ગાયું કે સંત કૃપાથી છૂટે માયા, હરિગુરુ સંતની કૃપાથી માયા છૂટે, એટલે મનની ભ્રમણા માટે। संत कृपा थी छूटे माया तो काया निर्मल थाय, काया तो आडमास नु आंडलू छे बराबर, अने आमा रोमे रोमे रुधिर भरेलू छे, ए पवित्र केवी रीते थाय, के ए पण पवित्र थाय। जे संतोए महापुरुषोए सदगुरुनु शरण सेवीने अखंड भजन कर्युं छे, नामने भजीने नाममां समाणा छे, जेनु मनरूपी बिंदु ब्रह्मसायरमां समाणो छे, ए महापुरुषनी काया पण पवित्र कहेवाय छे। काया पण नाद लीन भया बूंद में तो बिंदु निरंतर राय, बिंदु नाम देह पण निरंतर पवित्र कहवाय से। महापुरुष नो देह एटले एने आपणे ब्रह्मनु रूप कही छी, एने आपणे ब्रह्मनु रूप कही छी। जो भाई एक पत्थरनी मूर्ति भगवान रामनी होय के कृष्णनी होय, एनी अंदर प्राण प्रतिष्ठा करवामां आवे तो ए पत्थरनी मूर्ति पूजवा लायक बने छे। ने लोको आपणे सौ कोई पूजीए छे, पण क्यारे के एनी अंदर प्राणनी प्रतिष्ठा थाय त्यारे, एम जे महापुरुषना घटनी अंदर એ આત્મપદનો ઉદય થયો છે, એના દેહની પણ ઘણી કિંમત છે, દેહનો પણ ઘણો મહિમા છે। કારણ કે મહાપુરુષના એ પંચભૂતના દેહથી આપણા જેવા હજારો લાખો કરોડો લોકોને આ લાભ થાય છે ને, શેનાથી થયો? કે દેહ ધારણ કરીને એવા મહાપુરુષ પધાર્યા ત્યારે ને, જે દેહે કરીને કરોડો લોકોને આ ધર્મ લાભ થયો, એ દેહની મહાનતા વિચારોજી તમે, એની વિચારોજી। અને ખરેખર એવા મહાપુરુષ કમાઈ કરીને જાય, એનું સમાધિ સ્થાન એટલે એના દેહને અહીંયા રાખ્યો હોય, એના હાડકાય પવિત્ર જ ગણાય છે ને, પૂજ્ય છે ને। પ્રીતમની વાત સાચી છે, સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય,
કાયા નિર્મળ કેમ? કે મહાપુરુષોની જે ઇન્દ્રિયોના વ્યવહારો છે એ બધા ઇન્દ્રિયોના વ્યવહારની અંદર સત્ય પ્રકાશી ગયું. આપણા ઇન્દ્રિયોના વ્યવહારો અને મહાપુરુષના ઇન્દ્રિયોના વ્યવહારો એમાં જાજો નહીં, જમીને આસમાન જેટલો તફાવત છે. જાજો નહીં પણ જમી આસમાન જેટલો તફાવત છે. મહાપુરુષોના ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થયા છે. જેના મનની અંદર ન ભૂતે ન ભવિષ્ય ક્યારે એક મલિન સ્ફુરણનો ઉદ્ભવ નથી થતો, જ્યાં કાયમને માટે આપણા કલ્યાણની સ્ફુરણાઓ ફૂટે છે એના ઘટની અંદર વેદધારા ચાલે છે. જે ગંગાજી રૂપ કહેવાય છે, ગંગાજી જેમ મલિન ન થાય, ગમે એટલાના પાપ ધોઈ નાખે તોય ગંગાજી મલિન ન થાય, પવિત્ર જ ગણાય, એમ મહાપુરુષ સંત. એ ઘટની અંદર જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું છે એ સદાયને માટે પવિત્ર છે. એટલે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. ક્યારે થાય? કે જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાંચ પાતક જાય. શ્વાસોશ્વાસના સ્મરણથી, અજંપા ધ્યાનથી હું પંચભૂતનો દેહ નથી, મારું શુદ્ધાત્મ સ્વરૂપ સોહમ પદ છે આ જેને અનુભવમાં આવ્યું, એ કાયા પૂજવા લાયક છે, સેવવા લાયક છે, દર્શન કરવા લાયક છે. શ્વાસોશ્વાસે સ્મરણ કરતા બાંસય પાતક જાય. જોને હું પંચભૂતનો દેહ નથી, દેહમાં રહેનાર જે મારું શુદ્ધાત્મ સ્વરૂપ છે એ હું છું. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે ભગવાનનો એકાંતિક ભક્ત કેવો હોય, કે જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરે એ એકાંતિક ભક્ત છે. પોતાને બ્રહ્મરૂપ માની અને ભક્તિ કરે એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. તું જીવ નથી, તું આદિ અનાદિનું, તારું આત્મ સ્વરૂપ શિવ છે, આ બધા સંતોનો શાસ્ત્રોનો મત છે. પણ એ અનુભવને જે સંત પામ્યા છે, જેનાથી પાયમાં કે શ્વાસોશ્વાસે સ્મરણ કરતા પાંસય પાતક જાય, જો ને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. જો ને આ નામનો મહિમા સંતો કેવડો ગાય છે, કે જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ, જો ને જંગલમાં કેસરી સિંહની જ્યાં ગર્જના થાય ત્યાં મોટા મોટા હાથી જેવા પ્રાણી પણ માથે પૂંછડા લઈને ભાગવા માંડી જાય. એમ પ્રીતમ કે જો તમારા ઘટમાં સદગુરુ સંતની કૃપાથી સત્ય નામની ગર્જના થઈ જાય, નામનો ધ્વનિ ગુંજતો થઈ જાય,
केवड़ो मोटो अविद्या टोड़ू से पणी तमारा माथी सीत राड माले नाथी भागे एम भागी जाए। जन्मांतरो थी घर करी गेली अविद्या, पण जो सदगुरु नी दया थी नामनु चिंतवन थई जाए तो सूर्य उगे ने अंधारू टळी जाए, एवी रीते आपड़ा घटमांथी अविद्या नष्ट थई जाए। वशिष्ठ महाराज राम ने कहसे कि राम, अविद्या तूस होवा सदा जेने आखा जगत ने आंधळू कर्यु छे, अविद्या घोड़नी आँख जेवी छे, अंधारा में स्फूरे ने प्रकाश में नाश पामे, गुण ने अंधारा में देखाय दिवसे न देखाय, अविद्या एवी छे। अने आपने एवो अनुभव थई गयो होय, सत्संग में जाय तो अविद्या न देखाय, रिक्षा में बेही एटले चालू थाय, आ एक फूरे पासी तरत ज आवी छे। ए अविद्या आत्म तत्वना चिंतन थी नाश पामे छे। जे अविद्या तुस छे, जेने आखा जगत ने आंधळू कर्यु छे, ए अविद्या आत्म तत्वना चिंतन थी ए राम नाश पामे छे। हवे आत्मतत्वनु चिंतन केम करवू, ए प्रश्न आपड़ा माटे नथी, कारण के सद्गुरुए आत्मतत्वनु चिंतन आप्यो छे, छता प्रश्न छे आत्मा केने केवो, प्रश्न तो छे पण आपड़ा सद्गुरुए एनी सोखवट कर दीधी छे के शब्द स्वरूपी सोहम आत्मा जो निजानंद अनुभवे, मिटा दे टेव पर घर भूंडा लाभो निज घर सोई ढूंढे। शब्द स्वरूपी सोहम आत्मा आनु निरंतर चिंतन करवो, सोहम सोहम सदा बोल री मैना, होता है अष्ट पहर यही वेद का कहे ना, वेद पण एम कहेशे कि आनु चिंतन करो। ए आत्मतत्व सोहम पद एनो निरंतर चिंतन करवाथी प्रबल अविद्या नष्ट थई जाय छे। माटे जेम केसरी केरे नादे नासे कोटी कुंजर जूथ जो नहीं, गमे एवा नाना मोटा प्राणी होय पण सिंह गरज ना करे एटले भागी जाय, एम नानी मोटी अविद्याना दूषणो आपड़ा घटमां गमे एटला होय पण एक नामनी जो गरज ना थई जाय तो ई बधी नानी मोटी अविद्याना दूषणो छे ई दूर थई जाय। नामना चिंतन मात्र थी मायाना आवरण माथी छूटी जवाय छे, मायानो पड़दो खसी जाय छे नामना चिंतन थी। माटे जो श्रद्धा होय तो दौड़ा आवो सगळी रीते सुख जो, ने जो श्रद्धा संतोनी वात मां बेहती होय, विश्वास आवतो होय तो दौड़ा आवो सगळी रीते सुख जो नहीं। आ मार्ग ऊपर मुठ्ठियों वाली तम तमारे पंथ कापवा मंडो, कारण के मार्ग हाँचो छे, जे मुकामे तमारे पहोंचवू छे ए मुकामे जनारो आ मार्ग छे। एना बोर्ड लाग्या छे, एनी साइनो लागी छे, बधा महापुरुषोनी जेमां साक्षी छे,
એટલે શ્રદ્ધા જો બેહતી હોય તો આ માર્ગે દોડે આવો, સઘળી રીતે સુખજો નહીં. ભક્તિ અવલૌકિક નહીં, લૌકિક સુખોત આપે છે. ભક્તિ લૌકિક સુખોત આપે છે. સુદામાની ભૂખ ભાંગી હોય તો ભક્તિથી નથી ભાંગી, કે એણે પછી ફેક્ટરા ચાલુ કર્યા હતા ભાઈ, એ એવું ખરું? ઠાકરને મળ્યા એટલે દરિદ્રપણું હટી ગયું, ઠાકરને મળ્યા એટલે દરિદ્રપણું મટી ગયું. ના, બે અર્થો છે. અબજો રૂપિયે મન દરિદ્ર છે, મનનું દરિદ્ર તો એના દર્શનથી જ નષ્ટ થાય. કઈ કરોડો રૂપિયે મનના ભિખારા વેડા બંધ થઈ જાય એવું નથી. આને તો મનનું મટી ગયું, ભિખારીપણું ઓલું મટી ગયું, બે ભક્તિથી કામ થઈ ગયું, બે કામ ભક્તિથી થઈ ગયા. ભક્તિ બે સુખ આપે છે, લૌકિક અને અવલૌકિક. આપણે જોઈએ છીએ સમાજની અંદર કેટલાય એવા ઘરો છે કે સમજણ વિના દુઃખી થતા હોય, પૈસા હોય, ધંધો હોય, બધું હોય, સમજણ વિના સ્વભાવે દુઃખી થતા હોય, સમજણ વિના સ્વભાવે કરીને દુઃખી થતા હોય. એ સરળ સ્વભાવી બનાવી દેનાર, સમજણ આપી દેનાર હોય તો મારા નાથની ભક્તિ છે. સમજણ આપે, વિવેક આપે, વિચાર આપે, જ્ઞાન આપે, વૈરાગ્ય આપે, શ્રદ્ધા આપે, મૈત્રી આપે, પ્રેમ આપે, જે સારા સારા સદગુણો કહેવાય છે. સદગુણ છે એ એક અમૂલ્ય મૂડી છે મનુષ્ય જીવનની, સદગુણ એક અમૂલ્ય મૂડી છે. આ અમૂલ્ય મૂડી સદગુણની સદગુરુ પરમાત્માની ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. એટલે લૌકિક અને અવલૌકિક બે સુખનો સમન્વય પરમાત્માની ભક્તિથી થાય છે. ભક્તિથી આપણા જીવનનું રક્ષણ થાય છે. ભક્તિ આપણું એક જન્મ નહીં, જન્મ જન્મ રક્ષણ કરે છે. પુરાવા સાથે વાતો, જન્મ જન્મ રક્ષણ કરે છે. કથા એમ કહે છે કે ભરત રાજાની ભૂલ થઈ અને હરણીના બચ્ચાની અંદર દેહ છોડવા ટાણે આશક્તિ રહી ગઈ, એટલે હરણને પેટેનો જન્મ થયો. પણ હરણના દેહમાં એને ખબર હતી કે મેં આ ખોટી આશક્તિ બાંધી, એટલે એક જન્મ મારે હરણને પેટ આવવું પડ્યું. હવે આ દેહ છૂટે ને પાછો મનુષ્ય દેહ મળે એટલે હવે કોઈ જંજાળમાં પડવું નથી. હરણનો દેહ છૂટ્યા પછી જડ ભરત રૂપે પ્રાગટ્ય થયું અને અવધૂત દશાની અંદર વિહાર કરવા લાગ્યા. હરણના દેહમાંય ભક્તિએ એનું રક્ષણ કર્યું. થોડી ભૂલ થઈ, ભલે અરણ્ય પેટ જવું પડ્યું, પણ અહીંયા ભક્તિએ એનું રક્ષણ કર્યું, એનું ધ્યાન રાખ્યું. હાથીને રામ નામ લેવાની ખબર પડે, પણ અર્ધું નામ લીધું અને હાથીનો ઉદ્ધાર થયો એની પૂર્વજન્મની ભક્તિનો પ્રભાવ હતો. એ ગંધર્વને વિદ્યાનો અભિમાન કરતા દેવળ મુનિનો શાપ થયો, ભલે હાથીનો દેહ આવ્યો
પણ આથી ના દેહની અંદર પણ ભક્તિ એનું રક્ષણ કર્યું. ભક્તિ જન્મો જન્મ રક્ષણ કરે છે, અવિદ્યા ભક્ષણ કરે છે અને ભક્તિ રક્ષણ કરે છે. અવિદ્યા ભક્ષણ કરે છે અને ભક્તિ છે એ આપણું રક્ષણ કરે છે. જગતની અંદર સમય ભલે ગમે એ પરવર્તતો હોય, હળાહળ કળીકાળ ભલે ચાલતો હોય, પણ સદગુરુ પરમાત્માની કૃપાથી આપણા જીવનની અંદર ભક્તિ હોય તો ભક્તિથી આપણું કળજુગરૂપી કરણીથી રક્ષણ થાય. ભક્તિ છે આપણે ખોટે માર્ગે ન જવા દે, ખોટું ન કરવા દે, ખોટું વિચારવા ન દે. પણ જો આપણા જીવનમાં સાચી રીતે ભક્તિ હોય તો પછી સમય ગમે આવતો હોય, સમયની આજે તમારે કાંઈ લેવા દેવા નહીં. હળાહળ કળિયુગની અંદર તમે ભક્તિ થકી સતયુગની સાયામાં જીવન જીવી શકો છો. ભક્તિ થકી તમે સતયુગની સાયાની અંદર જીવન જીવી શકો છો. ભક્તિભાવથી તમે સત્ય નામની સાયામાં રહ્યો એટલે તમારું જીવન સતયુગમાં જ પરવર્તે છે. સત્ય નામની સાયામાં ભક્તિભાવથી રહ્યો એટલે તમારું જીવન સતયુગમાં પરવર્તે છે. અને નામની સાયામાં રહ્યો એટલી વાર કોઈ કળજુગરૂપી કરણીના મલિન વિચારો તમને પજવે નહીં, પજવે નહીં. એટલે ભક્તિથી આપણા જીવનનું આવી રીતે રક્ષણ થાય છે. ભક્તિભાવને જ નારાયણ કવચ નામનું કવચ કહેવામાં આવે છે. ભાગવતની અંદર નારાયણ કવચ નામનો એક પાઠ છે. એ નારાયણ કવચને જે ધારણ કરે એને કોઈ અસુરોનું બાણ વાગે નહીં. નારાયણ કવચને ધારણ કરે એને અસુરોનું કોઈ બાણ વાગે નહીં. જેમ બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું હોય તો પછી ઘન મશીન મંડાઈ જાય તો એ ગોળી એને વિંધી શકે નહીં, કારણ કે બખ્તર પહેર્યું છે. એમ નારાયણ કવચ સત્ય નામની સદગુરુએ ઓળખાણ કરાવી. ભક્તિભાવથી તમે એ નામને જીવનમાં ધારણ કરો. જેના અંગે અંગની અંદર નામ વણાઈ ગયું છે કે સખી હવે રોમે રોમ તત્પર લાગ્યા, જપવા સગળા ઘટના સોર લાગ્યા છે, સીપવા અરસ પરસના કોટ જોયા પરખી, સાત દીપને નવખંડમાં જોયું નિરખી, કે મારો નાથ જ વિલસી રહ્યો છે. રોમ રોમ એનું રટણ કરતું થઈ ગયું. આ નારાયણ કવચને ધારણ કરી લીધું. ભગવાન કૃષ્ણની સાથે જ્યારે અર્જુન પાસે પ્રેમી ભક્ત પાસે ગયા ત્યારે રુક્ષ્મણીને ખબર પડી કે આનું રોમે રોમ મારા નાથનું નામ જપે છે. ખરેખર અર્જુને આ નારાયણ કવચ પહેર્યું હતું. રોમ રોમ માં એ ભણકાર ઉઠતો હતો. આ નારાયણ કવચ છે. આ નારાયણ કવચને જો આપણે ધારણ કરીએ તો અવિદ્યા આપને વેડે નહીં, વેડે નહીં. બાકી તમે ઘર મૂકીને જંગલની વૈશ્ય બેહી જાઓ ને, ન્યાય કોણ જાણે કેમ ગોતી લે ખબર નથી પડતી. ને ગંધ આવતી હોય કોણ જાણે, પણ તમે જંગલની હોય છે બેહો ન્યા અવિદ્યા આવે. તો
તમે તડકે આવેલા જાતા હોય ને તમારો પડસાયો પડતો હોય, પડસાય એને નોખો કરવો હોય તો કરી શકો. આગો જાય ધારું જાય, જ્યાં જાઓ ત્યાં પડસાયો ભેળો આવે, પણ તડકેથી સાયામાં વૈયાવો એટલે પડસાયો નષ્ટ થઈ જાય કે ન થાય, સાંયે પડસાયો દેખાય. એમ ગુરુની સાયામાં આવી જાય ને, ગુરુની જંગલની વૈશે જવા કરતા ગુરુની સાયામાં જો આવી જાય તો વિદ્યા નષ્ટ થઈ જાય. એટલે જો શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો, ભક્તિ થકી તમારું સર્વ રીતે રક્ષણ થાય, સર્વ રીતે જીવનની અંદર સુખાકારી થાય. જે ઘરની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થયું, દરેક ઘરના સભ્યો નાના મોટા દરેકના ગટમાં ભક્તિભાવ વસી ગયો, સાંસવાર સદગુરુના નામની ઉપાસના થતી હોય, એ ભાવમાં બધા જીવન જીવતા હોય, સંતોની સેવા થતી હોય, હળીમળીને રહેતા હોય, કાયમને માટે ગુણગાન ગાતા હોય, આવા જે ઘર છે એ જાગતું જીવતું વૈકુંઠ છે. ન્યા વૈકુંઠનાથનો કાયમને માટે વાસો છે, એટલી જીવનમાં એને મજા આવતી હોય કે આઠે પોર આનંદના ઉભરા જાવ્યા કરે, આનંદના ઉભરા જાવ્યા કરે. બાકી તો અમુકને કોણ જાણે હું મુશ્કેલી હો ગયા મોઢા નો મટે, હો ગયું મોઢું નો મટે. કારણ કે જીવનમાં ભક્તિ નથી, ભક્તિ વિના જેને આપણે આનંદ કહીએ છીએ એ આનંદનું પ્રાગટ્ય ભક્તિ વિના થતું નથી. આનંદ બ્રહ્મનું રૂપ છે. ભક્તિભાવ થકી જે ઘટની અંદર એનું પ્રાગટ્ય થયું, ત્યાં આઠે પોર અનુપમ આનંદ છે. એટલે શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, સગળી રીતે સુખજો ને બધી રીતે સુખાકારી, બધી રીતે સુખાકારી. અગ્નિને ઉદ્ધય નો લાગે, મહામણીને મેલજો નહીં, અપાર સિંધુ અનગળ ભર્યો પણ મરમીને મન સહેલજો નહીં. એકવાર મનમાંથી માયાનું આવરણ દૂર થઈ ગયું આ ચિંતવનથી, પછી ક્યારે પાછી માયા લાગે એવો ભય નથી. જેમ અગ્નિને ઉધઈ ન લાગે, પારસના પર્શથી જે લોઢું સોનું બન્યું એને કાટ ન લાગે, પાછું લોઢું ન બને, એમ એકવાર બ્રહ્મ સ્વરૂપના ચિંતવનથી બ્રહ્મ સ્વરૂપે પ્રતીતિ થઈ, ન્યા પછી પાછી જીવદશા આવતી નથી, પાછી જીવદશા આવતી નથી, ન આવે. અગ્નિને ઉદ્ધય ન લાગે, મહામણીને મેલજો નહીં, અપાર સિંધુ અનગળ ભર્યો પણ મરમીને મન સહેલજો નહીં. લાકડે લાકડાની અંદર અગ્નિ છે પણ અપ્રગટ છે, એટલે એને ઉદ્ધય ખાઈ જાય છે. પણ એ લાકડાની અંદર જો અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય તો ઉદ્ધય બાજુમાં ન આવે, ને લાકડામાં અગ્નિનું પ્રાગટ્ય થતાં લાકડું જ મટી જાય, એ લાકડાની વિભૂતિ થઈ જાય, લાકડાની વિભૂતિ થઈ જાય.
એમ જે મહાપુરુષ સંતના ઘટની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું, ન્યાય અને દેહાધ્યાસનું લાકડું બળીને ભસ્મ થયું, એ સંત વિભૂતિ બની ગયા. એ સંત વિભૂતિ બની ગયા. લાકડું બળે તઈ વિભૂતિ થાય બાપુ, લાકડું બળ્યા વગર વિભૂતિ થાય નહીં. ઉધઈ પડે તો લોટ થાય, લાકડું બળી જાય ને તો વિભૂતિ થાય. નામ સ્મરણથી જ્યાં જે ઘટની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું, એ મહાપુરુષના દેહાધ્યાસનું લાકડું બળીને ભસ્મ થયું, એ સંતને વિભૂતિ કહેવાય છે. લાકડું બળ્યા પછી વિભૂતિ થઈ, તમારે હમે જ લાકડું બળ્યો હોય પણ પછી બળ્યા પછી વિભૂતિ થાય, પછી તમે એમ ન કહો કે આ લાકડું છે, તમે ને તમે એમ કહો કે આ વિભૂતિ, ક્યોક ન કહો, ક્યોક ન કહો. જેસલ પહેલાં લાકડું હતું, પછી તોરલભાઈએ બ્રહ્મ અગ્નિ મૂક્યો અને બળી ગયું, પછી જેણે જોતા હતા બારવટીઓ, એ બારવટીઓ પછી ન કહે, પછી બધા સંત જ કહે, પછી સંત જ કહે લાકડું રહ્યું નહીં ને, લાકડું રહ્યું નહીં. પછી પછી કોઈ એને બારવટીઓ ન કહે, બારવટીયાની દ્રષ્ટિએ જોતા બંધ થઈ ગયા, સંતની દ્રષ્ટિએ જોવા લાગ્યા. પણ ક્યારે? લાકડું બળી ગયું ત્યારે, લાકડું બળી ગયું ત્યારે. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને પારસના પરસથી જે લોઢું સોનું બન્યું, એ પાછું લોઢું તો ન થાય, એને કાદવમાં નાખી દો તો એને કાટ ન લાગે. સોનાની કિંમત એટલે છે, વર્ષો સુધી તમારે થાપિત મૂડી તરીકે હાંચવું હોય તો એને કાટ નથી લાગતો. નરમ ધાતુ એમાંથી અલંકાર બને એટલે એની કિંમત છે. બાકી આમ જોવો તો લોઢા જેટલી સોનાની કિંમત નથી. તમારી આખી જિંદગી તમે સોનાને જોવોય નહીં, સોનાને અડોય નહીં, તો તમારે જીવનમાં ખામી ન આવે ક્યાંય જીવવામાં. પણ લોઢા વિના તમે પગલું ન ભરી શકો, લોઢા વિના તમારે મમ જ ન થાય. ગમે ધંધામાં, ગમે ઉદ્યોગમાં, ગમે ઠેકાણે, બધે તમે જોઈજો, લોઢાની જરૂર પહેલાં જ પડશે. ગમે અહીંયા લોઢાની જરૂર પહેલા પડશે, પડશે, પડશે અને પડશે. લોઢા વિના હાલે જ નહીં. આ તો થાપિત મૂડી નક્કી કરીને આપણે ઠરાવ કર્યો કે આની વધારે કિંમત કહેવાય એમ. બાકી ભગવાને પણ એમ કીધું કે સાત ધાતુની અંદર લોઢું છે એ મારું રૂપ છે, સાત ધાતુમાં લોખંડ છે એ ભગવાન કે મારું રૂપ છે. અને વાત દેહાસી, એના વિને ક્યાંય ન હાલેલી, બધે લોઢું જોઈએ, જોઢું જોઈએ. ઊંડો વિચાર કોક દી નવરા હોય તે બેઠા બેઠા વિચાર કરજો, ક્યાં ક્યાં લોઢું જોઈ, બધે જોઈ, હાલે જ નહીં લોઢા વગર, લોઢા વગર હાલે જ નહીં. પણ આ તો નરમ ધાતુ છે અને કાટ ન લાગે એટલે એની આપણે કિંમત કરી છે. પણ આપણે એ કહેતા હતા કે સોનું થયું એ પાછું લોઢું ન થાય, કાટ ન લાગે એમ મન લોઢાનો ટુકડો સમજવો અને સત્ય નામને પારસ સમજવો. નામના પરસથી મનરૂપી લોઢાનો ટુકડો જે નિરંજન રૂપ બન્યું એ સોનું બની ગયું. નિરંજન રૂપ મન બન્યું એ સોનું બની ગયું. હવે આ મનને ગમે અહીંયા હરે ફરે પણ અવિદ્યા લાગવાનો કોઈ સંભવ નહીં. માયાથી ડરીને હાલવું એ મત બરાબર નથી. કોઈ એવા ગુરુ ગોતો તમારાથી માયા ડરવી જોઈએ, માયા આપણાથી ડરીને હાલવી જોઈએ. આપણે માયાથી ડરીને હાલવાનું નહીં, માયા જ ઢૂકડી આવી ન હગે ને એવી કંઈક સમજણ લઈ લઈ, એવી સમજણ લઈ લઈ.
કૂતરું અહીંયા મીંદડું નથી આવતું, પણ સિંહ બેઠો અહીંયા શું આવે ભાઈ? કૂતરું બેઠું અહીંયા મીંદડું ન આવે, તો આ તો સિંહ બેઠો હોય ન્યા વિધિ આવે આવે ન આવે. સૂર્યપ્રકાશ તો અહીંયા રાત્રિ ન આવે. જ્યાં નામનો ધ્વનિ ઉઠતો હોય ત્યાં માયા ન આવે. એટલે મન એકવાર નિરંજન રૂપ થયું ને પાછું ક્યાંક માયામાં ફસાહે કે નહીં? નિરંજન રૂપ થયું હોય તો માયામાં ફસાય નહીં, અને માયામાં ફસાણું હોય તો એ મન નિરંજન રૂપ બનેલું હોય નહીં. આ ભાઈ આટલા વર બહુ સારી ભક્તિ કરતા અને ભગત હતા, પણ એ માયલું કાંઈ નો યુગ તમારે સમજણમાં ફેરશે. ભગત થયો જ ન હોય, થયો જ ન હોય. ભગત થયા પછી અભગત થવાતું જ નથી, થવાતું જ નથી. શેરડીનો ગોળ થઈ ગયો પછી પાછ શેરડી થાય ખરી? થાય ન થાય? હા, સુરમાના લાડવા થાય, પણ કઈ પાછી શેરડી થાય? વિશેષ ને વિશેષ એનું સારું રૂપાંતર થતું જાય, પણ પાછી શેરડી થાય? એકવાર મન નિરંજન રૂપ બન્યા પછી પાછું ક્યારેય અવિદ્યાની અંદર પ્રેરાતું નથી. અને સોનું થયાનો ઈ લાભ, મન નિરંજન રૂપ બન્યું એનો ઈ લાભ, કાટ લાગવાનો ભય નહીં, અવિદ્યા લાગવાનો ભય નહીં. એને નિર્ભયતા કહેવાય ને, એને નિર્ભયતા કહેવાય ને. બસ આ સમજણથી સંતો જળ કમળવત જીવન જીવી ગયા. કમળ આખું પાણીમાં છે છતાં સડતું નથી, એમ મહાપુરુષો સંતો સંસારની અંદર રહ્યા, પણ સંસારમાં એને કયોય આવરણ બાદ ન કર્યું, આવરણ એને બાદ ન કર્યું. મનથી જંજાળ ઉભો થાય છે, મન સમજણ કે આ ઘરમાં આવે તો જંજાળ મટી જાય છે. મનથી બંધ અને મનથી મોક્ષ, બંધનનું કારણ મન છે. અજ્ઞાનમાં પ્રેરાતું મન બંધન કરે છે, એ મન જો નામમાં પ્રેરાય તો મુક્તિ અપાવે છે. જે મન અજ્ઞાનમાં પ્રેરે તો બંધન કરે છે, એ મન જો નામમાં પ્રેરાય તો મુક્તિ અપાવે છે. દેહનો સ્થાન ભેદ નથી કરવો, મનનો કરવો છે. મન અત્યારે વિષયના સ્થાન ઉપર બેઠું છે, એટલે વારે વારે એના વિષયોના વિચારો આવ્યા કરે છે અને એમાં પ્રેરાય છે. ઈ મન જો નામ તખત ઉપર બેહી જાય તો બ્રહ્મ મલિન વિચારોની સ્ફુરણાઓ બંધ થાય અને બ્રહ્મ વિચારની સ્ફુરણાઓ ચાલુ થાય. જે મહાપુરુષના મન નામ તખત ઉપર બેઠા, ત્યાં બ્રહ્મ વિચારની સ્ફુરણાઓ ચાલુ થઈ, શબ્દ સાખી ભજનો ગદ્યવાણી પદ્યવાણી નાના મોટા ગ્રંથો, આ નામ તખત ઉપર જે મહાપુરુષના મન બેઠા ત્યાં બ્રહ્મ વિચારની સ્ફુરણાઓ પ્રગટ થઈ, બ્રહ્મ વિચારની સ્ફુરણા પ્રગટ થઈ. મનનો સ્થાન ભેદ કરવો છે. મનનો સ્થાન ભેદ થઈ જાય તો બીજા કોઈ સ્થાન ભેદ કરવાની જરૂર નથી. મનનો સ્થાન ભેદ થઈ જાય તો હંમેશા ખા હંમેશા પી ગફલત મેં ન રહો, ઈ કદમ નશે મેં શેર કર અપની ખુદી કો તું જલાતે જા, અગર હે શોક મિલને કા તો અરદમ લોહ લગાતા જા. મનનો સ્થાન ભેદ કરવો છે. અહીં બેઠું છે, અહીંથી ઉઠાડીને અહીં બહાર દેવું, બસ એટલું કરવાનું.
પણ મનને સ્થાન છોડાવવું અઘરું છે બાપુ, અઘરું છે. કેટલાય ટાઈમથી શોકો કરી ત્યાં બેઠું છે, ત્યાંથી ઉઠાડવું એ આપ બળે નહીં ઉઠે, ગુરુ બળથી ઉઠશે. ગુરુ પાસે પ્રેરણા માગીએ, ગુરુની કૃપા માગીએ કે બસ એટલી દયા કરો, અમારું મન જે અવિદ્યાના સ્થાન ઉપર બેઠું છે એને બ્રહ્મ વિદ્યાના સ્થાન ઉપર દયા કરીને બેસાડી દો, એને માટે આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાએ કરી. જો મનનો સ્થાન ભેદ થઈ જાય, નિશાન ઉપર આવી જાય, તો માયાના આવરણમાંથી મુક્તિ મળી જાય. એટલે બંધ અને મોક્ષનું કારણ આપણું મન છે. બીજું કોઈ આપને બાંધતું નથી, આપણું મન જ આપને બાંધે છે. અને મનથી જ મુક્તિ મળશે, મન જ છોડાવશે. માટે અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જો નહીં, અપાર સિંધુ અનગળ ભજો. સંસાર સાગર એ અપાર સિંધુ છે, એક એક વિષયની તમે કલ્પના કરો. જગતમાં અવનવા કામ ને અવનવા ધંધા ને અવનવા બિઝનેસો ને અવનવા મકાનો ને બંગલાની બધું જોવો તો મનુષ્ય દેહના પંચ વિષય એના ઉપર જ છે ને બધું, કે બીજું કઈ, કે બીજું કઈ. એક એક વિષય આખો સાગર છે, રૂપ સાગર, રૂપનો આખો સાગર છે. એટલે રોજે રોજ નવી નવી ડિઝાઇનો કરવી પડે. શું કરવું, શું કરવું? હવે તો કાપડવાળાય કંટાળ્યા છે ને ટાઇલ્સવાળાય કંટાળ્યા છે. નવી ડિઝાઇન નીકળે એટલે જોનું કપડું પીડ્યું રહે અને ટાઇલ્સ પડી રહી, શું કરે બિચારા, કયો નવું નવું જ કાઢવું પડે. સાગર છે, ડિઝાઇનનો શેડો આવે છે કે હવે પછી નવી ડિઝાઇનો નહીં નીકળે ને હવે પૂરું તમે જે છે ખરીદી કરી લ્યો એવું ખરું. હે, 5 વર્ષ પહેલાં મકાન બનાવે ને હમણાં બનાવ્યો એટલે ઓલાને પસ્તાવો થાય, ખરે મેં 2 વર્ષ મોડા કર્યા હતા આ ડિઝાઇન, તે દયા મળતી નથી. એવું નથી, એવું નથી. હે, લગ્ન પ્રસંગ હોય તો મહિનો મહિનો થી ખરીદી હાલે, આપને એમ થાય કે શેની ખરીદી છે, કે આ રૂપ વિષય, રૂપ સાગર. અગર ખરીદી તો 8-10-20 જોડી કપડાં લેવાના હોય ને થોડુંક ઘરેણું લેવાનું હોય બીજું છે, પણ એમાં તમને મહિનો દી હાલે, 2 મહિના હાલે, 6-6 મહિના પછી જેવો રૂપસાગર, જેવો રૂપસાગર ખરીદ્યો હાલે હાલે જ સાગર છે. શ્રવણ સાગર નવું નવું જોઈએ, નવું નવું સાંભળવા જોઈએ. શ્રવણ સાગર, ગંધ સાગર, કેટલી જાતની નોકી નોકી સુગંધના ઓલા સેન્ટ બનાવવા પડે છે. પ્રોસેસો થયા જ કરે, થયા જ કરે. આખા સાગર છે. આપણે એક વિષયની તૃપ્તિ ન કરી એવા 7 ઇન્દ્રિયોના પંચ વિષય મોટા સાયર છે. અપાર સિંધુ અનગળ ભર્યો, વિષયની આસક્તિ છૂટવી બહુ દુર્લભ છે. દુર્લભા વિષય ત્યાગો, વિષયનો ત્યાગ કરવો ઘણો દુર્લભ છે, બહુ ગહન છે. સાગરને આપ બળે તરવો ગહન છે, નાવમાં બેસીને તરવો હોય તો ગહન નથી. એમાં સ્ટીમરમાં તો હાવ ગહન નથી. તમે સાગરમાં બેઠા એવું ન લાગે, તમને એમ બેઠા લાગે આપણે બંગલામાં બેઠા છીએ.
હોય તમે મધ્ય સાગરમાં, સ્ટીમરમાં બેઠા હો એટલે તમને એમ થાય કે આપણે તો બંગલામાં બેઠા છીએ. એમ સદગુરુનું નામ છે ને એ વાણ નહીં પણ ટિમ્બર છે, સ્ટીમ્બર છે. આ સ્ટીમ્બર તો કદાચ 1000 માણા, 2000 માણા, 5000 માણાનું બહુ મોટું હોય તો લઈ જાય. હાલો બહુ મોટું જહાં સ્ટીમ્બર હોય તો કદાચ 5000 મુસાફરોને મુસાફરી કરાવે. સદગુરુનું નામ રૂપી સ્ટીમ્બર તો એવડું છે, એમાં જેટલાન બેહું એટલાન છૂટ. બળીરાજાના વખતમાં 12 કરોડ બેહી ગયા તોય બળીરાજા કે આવો હજી જગ્યા ખાલી છે, હજી આવો. પછી બેહવા વાળા ઘટ્યા, બાકી આ સ્ટીમ્બરમાં કઈ ઘટે એવું, સીટો ઘટે એવું આમાં નથી. એની મહાનતા જ, એની વિશાળતા, શાયર તો ત્યાં કાંઈ નહીં એટલી એની વિશાળતા છે, એટલી એની વિશાળતા છે. નામની આગળ વિષય સાગરની કોઈ વસાત નથી. નામ એવું ને એવું છે. અપાર સિંધુ અનગળ ભર્યો, પણ જેને નામનો મહિમા એનો મર્મ જેને સમજાણો, એને વિષય ત્યાગ દુર્લભ ન થયો, એને વિષય ત્યાગ સુલભ થયો. નામના પ્રતાપે કરી નહીં. ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા ભર યુવાનીની અંદર વિષયોના ત્યાગ કરી શક્યા. ભર યુવાનીમાં મીરા જોવો, રૂપાદેબાઈ જોવો, લીલલબાઈ જોવો, ભર યુવાનીની અંદર વિષયનો ત્યાગ કરી શક્યા, કારણ કે નામરૂપી નાવમાં બેઠા હતા, બેઠા હતા. બાકી 90 વર્ષે ગુલફી ગમે બાપુ, ભલે ને ઉધરા આવતી હોય, આ એમ છે ને, એમ નથી. હવે ઘણું ખાધું ને હવે અવસ્થા પૂરી થઈ, કદાચ નો એવો ખાવાનો વળગાડ રાખી એવું ખરું. તમારે તજી છે ઘણી જિંદગી, અમે છેલ્લે છેલ્લે થોડુંક તો ખાઈ લઈ. એમનો થાય 250 સુગર હોય તો કે ભાઈ 2 લોંધા લાવીને, એમનો થાય. ગહન છે, ગહન છે. એટલે અપાર સિંધુ અનગળ ભર્યો, જે અપાર સિંધુ અનગળ ભર્યો છે, મર્મીને મન સહેલજો ને એનો, જેને મર્મ જાણ્યો. પૌસાગર તરવાનો મર્મ નામને પકડો, નામથી પ્રીત બાંધો, નામથી એકાગ્રતા કરો. બીજું કોઈ સાધન આપને ન આવડે તોય કાંઈ નહીં, બીજા સાધનની ખબર ન હોય તોય કાંઈ નહીં. નામને પકડો, નામને પકડે પાર જ પહોંચે. એસા નામ કા આજા, કરડી કમાન ચડી નામ કી વહાં બાજે અનહદ બાજા, સંતો નામ શબદ નામ રાજા. નામને પકડે તો પાર જ પહોંચી જાય, પાર જ પહોંચી જાય. નામ લિયા સબ કિયા, સકલ શાસ્ત્ર કા વેદ, બધા શાસ્ત્રોનો નિસોડ નામ. નામ એટલે બધા શાસ્ત્રોનો અર્ક, અર્ક. સકલ શાસ્ત્ર કા ભેદ, કોઈ એવું શાસ્ત્ર ન હોય કે જે તમને નામનો મહિમા ન કહેતું હોય, નામનો વિશ્વાસ રાખવાનું ન કહેતું હોય, એવું કોઈ ગ્રંથ ન હોય. બધા નામનો વિશ્વાસ રાખવાનું કે નામનું લક્ષ્ય બતાવે. માટે નામ લિયા સબ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરકે ગઈએ પટી પટીને ચાર વેદ.
नाम ने विश्वास विना कदास अमेश ने माटे सारा सारा ग्रंथों ना अध्ययन करो पण अध्ययन करीने ग्रंथ जे कहतो हो ई तमे न करो तो हूँ कामनु तो शू कामनु माटे ग्रंथ पैठे पार नथी नाम ने पैठे पार छे ग्रंथ नामनी साधना बतावे छे नाम मा विश्वास बंधाय एटला माटे ग्रंथ ना अध्ययन नी जरूर छे जरूर छे न अध्ययन करवू एम नहीं करवू नामनो विश्वास वधारवाने माटे अध्ययन करवू बधा शास्त्रों नो सार नाम छे एटले विषय सागर ने तरी जवाने माटे उत्तम मां उत्तम साधन जो जगत नी अंदर होय तो नाम छे अपार सिंधु वनगळ भजो मर्मी ने मन सहेल जो नहीं आ मर्म जेने समझाणो एने सेल थई गयो आ मर्म जाणी नरसिंह मेहताए गायो के बहु सागर मां गुरु नावे चढ़ी सहज मां आव्या सागर पार अमारी होड़ी ने हेला काई नो नड़ा कारण के गुरु मिल्या था एवा सावद हाकणहार नाव एवं अने पासा सूका नहीं एवा नावे हाचु एवं होवु जोई सुका नहीं आवा हाचा होवा जोई नाम नाव एवं से ने वा अनुभवी सदगुरु सुका नहीं पसी तोफान होय तो आ नावडू पार पहुंची जाए तोफान होय तो आ नावडू पार पहुंची जाए बाजीगर नी बाजी जंबूरो जाने हरिनी माया बहु बलवंती पण संतोनी पासे हारे बाजीगर जादूगर खेल करतो होय प्रेक्षकोने अजायबीनो कोई पार नो रिये ले आने तो आ दीकरीनु माथू कापी नाख्यु दग दग लोई होई जतु होई अने अवाज करे तो दीकरी बहनोनी सभामांथी दौड़ती आवे के हा हा एने तो गजब कर नाख्यो ए કોકના માથા કાપીને પાછા હાજા થઈ જતા હોય તો એને જાદુગરનો ખેલ જ હુકમ કરવો પડે બરાબર નહીં બરાબર નહીં એટલો નથી મદારી રમમાં આવતો અવનવા ખેલ આપણે બતાવે આમ હવામાં આમ હાથ કરે ગાલો કાના કાકાનો રાણી શીખવાવી ગયો આ વાત કરે તો આત્મા રાણી સિક્કો હોય હાલો હવે મોંઘીમાંનો સિક્કો લઈ આવો બીજો સિક્કો બતાવે પછી બિચારો સેલે એમ કે ભાઈ જો આવી રીતે રાણી સિક્કા આવતા હોય તો હું તમારી પાસે સપટી સપટી લોટ હું કામ માંગુ આ તો દો ઘડી દેખના હે આખિર ધૂલ કી ધૂલ સોખોટ કરી દીએ ઈ કે આ દો ઘડી દેખના હૈ આખિર તો ધૂલ કી ધૂલ આ તો નજરબંધીનો ખેલ છે આ દો નજરબંધીનો ખેલ છે જોનારને આશ્ચર્ય થાય એનો માણસ હોય એને આશ્ચર્ય ન થાય એને ખબર છે કે આ ક્યાંયથી આવ્યું નથી ને ક્યાંય ગયું નથી આ તો નજરબંધી છે એમ કુદરતે રસેલી આ બાજીગરની બાજી સંતો એના જંબુરા છે સદ્દો એના જંબુરા છે એને ખબર છે કે દુનિયામાં ગમે એવી અજાયબીઓ દેખવામાં આવે પણ સંતોને ખબર છે કે આ બધી અજાયબીનો કરનારો મારો નાથ છે એનાથી બધું થઈ રહ્યું છે આપણે ખેલને નથી ખેલની મહાનતા નથી માનવી આપણે તો ખેલ જે કરી રહ્યો છે ને એની મહાનતા માનવી છે જે ખેલ કરી રહ્યો છે
कोई बे पुरुषों हड़ी मड़ी ने एक बीजा ने खंभे हाथ नाखी आनंद प्रमोद नी वातु करता हेला जाता हो एनो खेल अने बाधता हो एनो खेल आ बधो एनो खेल छे। आ बधा पुतळा छे ने ओलो नट छे। ई पुतळा नो दोर जेम खेसे ने एम पुतळू करे एम पुतळू करे। पुतळा ने बधा होय तो बधावे ने आनंद प्रमोद करावो होय तो आनंद प्रमोद दोरी ई खेचे दोरी खेचे। एनी दोरी खेचवाथी ज बधा पुतळा नासी रिया दोड़ी पड़ती मेले एटले पुतळू पड़ी वार्ता पूरी। खेल में नो मोह खेल नो करनारो कोण छे एने जो खेल में न मोह खेल नो करनारो कोण छे एने जो खेल करो ते खावन केवो जुदे जुदा दीदार कर्म कार्य करणी जुदी गाट घड़िया से अपारा खेल धनी तारो। तुझ बोले भगवान नहीं कदी न्यारो पांच तत्व ना पड़दानी माई खेलन हारो आ काया नगर नी माई सदा एक धारो आने गुरु गम थी विचार। जे खेल करी रियो जे एने जो एने जो बाजीगर नी बाजी संतो एना जंबूरा छे। जंबूरो बहु जाने जो नहीं हरिनी माया बहु बलवंती पण संतो पाहे आरे जो ने संतो ने एनो मर्म जड़ी गयो अटले एने मायानु आवरण सोल थई गयो। मायानु आवरण सोल थई गयो। કે આજ તો હું ઠાકી ગયો પસાય હેન્ડલ માર્યા પણ મશીન ન ઉપડ્યું। કારીગર આવ્યો જોયું કે ક્યાંથી ઉપડે આમાં જે ડીઝલ કે પેટ્રોલનું ફાયરિંગ જવું જોઈએ થાયું જોઈએ થતું નથી આ પિનમાં કચરો આવી ગયો અને જરાક કચરો કાઢ નાખ્યો તો જરાક હેન્ડલ માર્યું ઉપડી ગયું ઉપડી ગયું। એમ ખોટા હેન્ડલ નો મારવા કચરો કાઢ નાખવાનો। વી ઉપવાસ કરો ને ત્રી ઉપવાસ કરો આ હેન્ડલ મારીને ઠાકી જવું ભૂખ્યું રહેવું ને આ ખાવું ને આ ન ખાવું ઊભે ભેગે રહેવું ને ઉગાડા ભેગે હાલવું ને આ બધા હેન્ડલ મારવાના ધંધા છે। એ ગમે એમ કરશો તો એ મશીન આપસાયલ નહીં પકડે। સદગુરુ મળી જાય ને અવિદ્યાનો કચરો નીકળી જાય ને તો સોહમ સોહમ બોલરી મેના હોતા હે અષ્ટપહર ઓહી ભેદ કા કહેના। આપસાયલ પકડી લે કચરો નીકળી જવો જોઈએ બસ। સત્સંગમાં આપણે કચરો કાઢવા હાટું જાય છે હું કામ જાય છે કચરો કાઢવા હાટું જાય છે કારણ કે હવે ડીઝલ એવા આવે છે પિનમાં કચરા આવી જાય બધી રેણી કરણી એવી ઘડીકમાં કચરો ભરાઈ જાય ઘડીકમાં કચરો ભરાઈ જાય। ક્યાંય સારી વાત સાંભળવા ન મળે ગમે અહીંયા બેહો ક્યાંય સારી વાત સાંભળવા ન મળે લગભગ તો બધા કઠણાઈની જ કરતા હોય આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણું થઈ ગયું કોકે સાંલો થયો ને કોકે સૂટું થયું લપનો પાર ક્યાંય કઠણાઈની જ વાત સારી વાત ક્યાંય સાંભળો નહીં કચરા ભરાઈ જાય। કચરો જો નીકળી જાય તો મશીન આપસાયલ પકડી લે। મનની અવિદ્યા દૂર થાય તો મન નામમાં લાગે આ મર્મ છે આ મર્મ છે। બાજીગરની બાજી જંબુરો જાણે હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે। હરિની માયા બહુ બળવંતી છે પણ એનું બળ સંત પાસે કાયમ નથી આવતું કારણ કે સંતની પાસે હરિબળ છે
હરિબળની આગળ બધા બળને હારી જવું પડે છે. અપબલ, તપબલ, ઓર બાહુબલ, સોથા બલ હે દામ, સુર કિશોર કૃપા સે સબ બલ હારે ગો રામ, સુનેરી મેને નિર્બલ કે બલરામ. બધા બળ હરિબળ આગળ હારી જાય છે. સંત પાસે હરિબળ છે. હરિબળ હોય જ્યાં માયાનું બળ કાયમ આવતું નથી. હરિની માયા નગર બહુ બળવંતી, હરિની માયા બહુ બળવંતી. પણ સંતો વાહે હારે, હારવાનું કારણ કે એની પાસે હરિબળ છે. હરિબળ શેનાથી પ્રાપ્ત થાય? કે ભાઈ તમે સારા સારા પૌષ્ટિક ખોરાક લ્યો એટલે તમારું શરીર બળવાન થાય, બરાબર? સારા સારા પૌષ્ટિક ખોરાક લ્યો એટલે તમારું શરીર બળવાન થાય. એમ નામનો ખોરાક લ્યો ને એટલે તમારામાં હરિબળ આવે. નામનો ખોરાક લ્યો એટલે આપણામાં હરિબળનું પ્રાગટ્ય થાય. કેવી રીતે નામનો ખોરાક લેવો? કે આઠે પોર મન મસ્ત થઈને રેવે જેને જાગ્યો છે તુરિયાનો તાર, નામ ને રૂપ એણે મિથ્યા કરી જાણ્યા જેને આઠે પોર એક ભજનનો આહાર. ભજનનો જ આહાર લીધા કરે, ભજનનો જ આહાર લીધા કરે. શબ્દ નિરંતર છે મન લાગ્યો જેની મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂન છૂટે એવી રીતે જેને તાળી નામની લાગી. સતત નિરંતર નામનું રટણ કર્યા કરે, આ નામનો ખોરાક લીધા કરે એટલે હરિબળનું પ્રાગટ્ય થાય. ત્યાં માયાનું બળ પછી કાયમ આવતું. માયા ત્યાં કાંઈ કરી શકતી નથી. હરિની માયા બહુ બળવંતી, સંતોની પાસે હારે જો ને. સોર છે કબાટ તોડે, બીજું ત્રીજું તોડે એટલે પછી હવે આપણે તેજુરી ચાલુ કરી. તેજુરી સોર કીધે તૂટે નહીં, કારણ કે મજબૂત એવી હોય, એવી મજબૂત હોય. મનરૂપી રત્નને નામરૂપી તેજુરીમાં મૂકી દો, પછી ચોર એને લૂંટી શકે નહીં. પછી કામરૂપી ચોરનું, લોભરૂપી ચોરનું, મોહરૂપી ચોરનું કાયમ ન આવે. તેજુરી વજનદારે એટલી હોય ને તૂટી તૂટે ને એટલે અહીંયા ચોરનું કાંઈ હાલે નહીં. તો બસ નામરૂપી તેજુરીની અંદર મનને મૂકી દેવું છે, પછી એને કોઈ વેડી શકે નહીં. માટે સંતની સેવાથી સુગ્રીત વાધે, સફળ થાય એ કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઇન્ડો રાજ જોને. સંત કૃપાથી સુકૃત વાધે, સંતોની સેવાથી બધી રીતે સફળતા થાય છે. સફળ થાય કાજ જોને. મનુષ્ય જન્મને સફળ કરવો હોય, સર્વ કાર્યને સફળ કરવા હોય તો કોઈ એવા મહાપુરુષની સેવના કરીએ, એના ચરણનો આશરો લઈએ. સંત સેવાથી સુકૃત વાદે. જેણે જેણે મનુષ્ય જન્મની સફળતા કરી નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનો લાભ લીધો,
એણે સદગુરુ શરણ સેવીને લીધો ને, એણે ગુરુના શરણ સેવી અને આ લાભ લીધો છે. સંત સેવાથી સુકૃત વાદે સફળ થાય એ કાજ જોને. મનુષ્ય જીવનની સફળતા ક્યારે? કે જેને માટે મનુષ્ય દેહ મળ્યો છે એ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન કરી ત્યારે મનુષ્ય દેહની સફળતા છે. તમે કાંઈ કમાણી કરીને ધનના ઢગલા કરી દો એટલે મનુષ્ય દેહની સફળતા નથી. મનુષ્ય દેહની સફળતા નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની પ્રતીતિ કરવી એ જ મનુષ્ય જીવનની સફળતા છે. દરેક સંતો મહાપુરુષોએ આ સફળતાને પ્રાપ્ત કરી છે. સંત સેવાથી સુકૃત વાદે, સંતના સમાગમથી જ આ સફળતા પ્રાપ્ત થાય છે. સંતની કૃપાથી જ ભક્તિ માર્ગની અંદર આપણી આગળ ગતિ થાય છે. ભક્તિ માર્ગનું સાસું માર્ગદર્શન આપનાર હોય તો સંત છે. કે આપણે તો આપણા મનના મતે આ ભક્તિ કહેવાતી છે એમ કરીને લાગી જાય. કાંઈ આચારો વિચારો પાળીએ એ ભક્તિ નથી. ભક્તિ અનહદ અગમ પંથ હે ન્યારા વર્તી રાખો વચનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. અનન્ય ભાવથી નામ સ્મરણ કરો એ ઉત્તમ પ્રકારની ભક્તિ છે. અનન્ય ભાવ ભક્તિભાવથી નામ સ્મરણ કરીએ એ ઉત્તમ ભક્તિ છે, ઉત્તમ ભક્તિ છે. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. તરત તમાશા તનમાં યોગી, ભટકત ભટકત બોત ભૂલાયો તે મરમ નથી ખોજ્યો મનમાં યોગી. તરત તમાશા તનમાં, જો ભક્તિભાવથી મન નામમાં લાગે તો તરત એનો તમાશો એટલે અનુભવ જીવનમાં સમજવા મળે. ખરેખર આપણે ભજન કરતા હોય તો આપણો સ્વભાવ સરળ હોય, નિર્મળ હોય, આપણી દ્રષ્ટિ શુદ્ધ હોય, આપણા વ્યવહાર સારા હોય, આપણા વિચારો સારા હોય, એનો બધો પુરાવો છે. એનો પુરાવો છે. આમાં ક્યાંય મેળ ન હોય સમજવું કે આપણી ભક્તિમાં કંઈક ખામી છે, કંઈક ખામી છે. જરૂર ભક્તિ કરે એની રેણીકરણીની અંદર એનો પ્રભાવ દેખાય છે. વાલમ વ્રેહની નશા ક્યાંથી ચડી, હે આવો રંગ છે નો, આ તો કાંઈક બીબા ઉપર બીજી જ ભાઈત પડી. એના જીવનમાં એનો આભાસ દેખાય છે. એના જીવનની અંદર સારા ગુણનો શણગાર દેખાય છે. ભક્તિ કમાણા એનો એ પુરાવો છે, એનો પુરાવો છે. એટલે ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચારો હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસને, આવા ફેરા તો સમજુ પુરુષોને ફાવે. વાતોની નથી, જ્ઞાન વૈરાગની ભક્તિ છે. એટલે શ્રદ્ધાપૂર્વક વિવેકથી વિચારથી નેકટેકની અંદર રહેતા સંત કૃપાથી સુકૃત વાદે સફળ થાય એ કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડો રાજ જોને. પ્રીતમ કે મારા નાથને ભજે તો એને આત્મરાજ્ય પ્રાપ્ત થાય છે, સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. એના ઘટની અંદર રામ રાજ્યની સ્થાપના થાય છે. રામરાજની સ્થાપના કરવાને માટે સંતની સેવા છે. સદગુરુ સંતનું લક્ષ્ય મળે તો આપણા ઘટની અંદર આત્મરાજ્ય રામરાજ્યની સ્થાપના થઈ જાય. અત્યારે કામરાજ્ય છે એ મટી જાય ને રામરાજ્યની સ્થાપના થઈ જાય તો જીવન અતિ સુખાકારી બની જાય. જીવનમાં કાયમને માટે આનંદ રહે ભાઈ. એટલે એવા ભાવ એવી સમજણ કાયમને માટે રાખવી,
અને સદગુરુએ આપ્યું હોય એ બટકું રોટલો પેટ ભરીને ખાવો, કારણ કે એની એ જરૂર છે ને, એની અનદેવ પરિબ્રહ્મ તાજા રાખે તન. 33 કરોડ દેવ પધારાવ, 33 કરોડ દેવ તૃપ્ત થયા, ઓરા પધારો અન્ન, સ્વર્ગ ભુવનથી ઉતરી રોટી, સબ સંતન કે કાજ, દેનાર કો ખૂબ ખાનાર કો નૂર, જે ઘર કી રોટી એ ઘર કા ભંડાર ભરપૂર. હવે રોટી ખાઈ લ્યો અને તૃપ્ત થઈ જાઓ સદગુરુ દેવકી.